આજે 8 જૂનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું. પ્રથમ દિવસે 209 ઓનલાઈન બુકિંગ થતાં જ પ્રવાસીઓ SOV પર દોડી આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. હવે 8 જૂનથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતા તંત્રએ પણ તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટેલ, ટેન્ટ સહિત અનેક પ્રોજેક્ટો આજથી ખુલ્લા મુકાયા હતા. ટેન્ટ સિટી અને હોટલોના માલિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત વર્ષે પણ કોરોનાના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું અને હાલ ચાલુ વર્ષે પણ નુકસાન થયું છે, ત્યારે હવે ટેન્ટ સિટી અને હોટલોના માલિકો પણ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા છે. ઓનલાઈન બુકિંગ સાઇટ ખુલતા જ પ્રવાસીઓએ બુકિંગ શરૂ કરતા બુકિંગ વધી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં કેસ વધતા થોડા સમય માટે સરકાર જાહેર સ્થળો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. SOU વહીવટતંત્ર દ્વારા ટિકિટ બુકિંગ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે 8 તારીખથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ જતાં સુમસામ સ્ટેચ્યુ પરિસર ચેતનવંતું બન્યું હતું. છેલ્લા 6 મહિનાથી સ્ટેચ્યુ બંધ રહ્યું હતું. આ સાથે છેલ્લા કેટલા સમયથી ડરના માહોલમાં રહેલા લોકો મન હરવું કરવા પ્રવાસન સ્થળો પર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા કોરોનાનો કહેર ન હતો ત્યારે રોજના 10 થી 15 હજાર પ્રવાસીઓ આવતા હતા, પણ ગત માર્ચ મહિનામાં કોરોનાની પ્રથમ લહેરના કારણે લગભગ 6 મહિના સ્ટેચ્યુ બંધ રહ્યું હતું. બીજી લહેર માર્ચ 2021માં આવી ત્યારે આ વખતે ખુલ્લું રાખવામાં આવ્યું હતું, પણ પ્રવાસીઓ નામ માત્ર આવતા હતા. ત્યારબાદ બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે પુનઃ પ્રવાસીઓ આવતા 8 જૂનથી ફરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. પરંતુ હજુ એ પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત છે. આ વર્ષે કોવિડના કેસ વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો હતો, કારણ કે આ વર્ષે બીજી લહેરમાં જ માર્ચ મહિના પછીનો સમયગાળો હતો. એમાં કોરોનાના કેસો ખૂબ જ વધતા હતા, તેમાં એપ્રિલથી, જેના કારણે કોરોનાના ટેસ્ટ ફરજિયાત કરાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરીમાં જવા માટે ટિકિટ મર્યાદિત કરવામાં આવી હતી અને એક દિવસમાં માત્ર 200 જ પ્રવાસીઓને વ્યૂઇંગ ગેલેરી જોવાનું અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મર્યાદિત પણ કરાયું હતું. પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી જોવાની જ ટિકિટ છે એનો કુલ 7,000 ટિકિટનો સ્લોટ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અંદર જવાની ટિકિટ અનલિમિટેડ છે, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટેની 380 રૂપિયાની કિંમતને 165 પ્રવાસીઓ વ્યૂઇંગ ગેલેરી જોવાની ટિકિટ ઓનલાઈન બુકિંગ કરાવી છે અને વ્યૂઇંગ ગેલેરી જવાની 1,030 રૂપિયાની કિંમતની એક્સપ્રેસ ટિકિટ 22 જેટલા પ્રવાસીઓએ બુકિંગ કરાવી દીધી છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. પછી આટલા દિવસથી અમે ઘરમાં બંધ હતા અને અહીંયા આવીને મૂડ એકદમ ફ્રેશ થઈ ગયો. જે અમારે અંદર ફ્રસ્ટ્રેશન અને એન્ઝાયટી હતું એ બધું જતું રહ્યું છે અને અહીંયા આવીને માઇન્ડ બહુ જ ફ્રેશ થઈ ગયું છે. અહીંનું એન્વાયરમેન્ટ અને બધું સીનરી જોઈને બહુ જ સારું લાગ્યું અને બધું વેલ એન્ડ ગુડ. બધા ક્લીન હાઇજીન અને ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે, કોરોના થી બચવા માટે બધા તરીકે વેલ ઓર્ગેનાઇઝ છે. 20 દિવસ પછી આ ખુલ્લું છે અને અમે પહેલા જ સ્લોટ બુક કરીને અહીં આવ્યા છે અને અમને બહુ જ